જય માતાજી. મિત્રો, હું છું મુકેશભાઈ, ફાર્મસિસ્ટ, એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. માં ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે. શરીર પરના જે તલ, કાળા તલ હોય છે એને દૂર કરવા માટેના એક સરસ મજાનો દેશી ઉપચાર છે. આમ તો શું છે કે તલ જે છે એ ઘણી વખત શરીરની શોભા બની જતી હોય છે, પણ એનું જે સ્થાન છે એ એવી જગ્યાએ હોય તો એ રૂપ જે છે એ આખું નીકળી જતું હોય છે, અને જે સુંદરતા છે એમાં ચાર ચાંદ લાગી જતા હોય છે. પણ એ જો એક બે જગ્યાએ ફેસ ઉપર હોય તો એ આપણને ગમતા હોય છે, પણ જો એ જરૂર કરતાં વધારે પ્રમાણમાં હોય તો પછી આપણને ઘણી વખતે અણગમો જેવું થતું હોય છે. કેમ કે વધારે પડતી જ્યારે કોઈ પણ વસ્તુ આપણી પાસે હોય તો ત્યારે ઘણી વખત આપણને એનાથી અણગમો એવું થઈ જતું હોય છે. કોઈ પણ વસ્તુ જે કે વસ્તુ કે વાત કે કોઈ પણ જે કઈ રીત છે એ માપમાં હોય તો એ સારી હોય છે, બાકી જ્યારે પણ કોઈ વસ્તુનો અતિરેક થાય ત્યારે પછી એની મજા બહુ નથી આવતી. પણ આજે તલ જે છે એ અમુક જગ્યાએ હોય તો મેં કીધું એમ સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે, પણ ઘણી વખત એવી જગ્યાએ હોય તો એ આપણને નડતર રૂપ થતું. આમ તો શું છે કે તલ જે છે એ શરીર પણ કોઈ પણ જગ્યાએ હોય તો આપણને નડતર રૂપ નથી, પણ જો ઘણી વખત ફેસ ઉપર વધારે પડતા જો હોય તો પછી ઘણી વખત એવું થાય કે ભાઈ આ ઓછા થાય તો સારું. તો એના માટેનો એક સરસ મજાનો દેશી ઉપાય છે, કાળા જે તલ છે શરીર ઉપર, સ્કીન ઉપર, એને દૂર કરવા માટેનો એક સરસ મજાનો દેશી ઉપાય છે. આમ તો આ દેશી ઉપાય સેફ છે, કોઈ ચિંતા જેવું નથી, પણ તેમ છતાં સૌથી પહેલાં તમે જ્યારે પ્રયોગ કરો ત્યારે ફેસ ઉપર પ્રયોગ નથી કરવાનો. અધર જગ્યાએ હોય શરીરમાં, હાથ ઉપર હોય કે પગ ઉપર ગમે ત્યાં હોય, તો ત્યાં પહેલાં તમારે આ દેશી ઉપચાર ટ્રાય કરવાનો છે. ત્યાં તમને એવું લાગે કે ના સેફ છે, પછી જ તમારે ફેસ ઉપર આ દેશી ઉપચાર કરવાનો છે. તો આ જે તલ છે એને દૂર કરવા માટે દેશી ઉપચાર આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો કેસ્ટર ઓઇલ એટલે કે એરણીયાનું તેલ જે આવે છે, કેસ્ટર ઓઇલ જેને આપણે દેશી ભાષામાં દિવેલ કહીએ છીએ, આ દિવેલ લેવાનું છે. એક ચમચી દિવેલ લેવાનું છે અને ચૂનો લેવાનો છે. ચૂનો મતલબ જે પાનના ગલે મળી જતો હોય છે આરામથી, જે નાની ટોટી પાનની ગુલ ગલે હોય છે એ ચૂનો લેવાનો છે. એમાં તમારે થોડોક ચૂનો લેવાનો છે અને કેસ્ટર ઓઇલ બંને મિક્સ કરી નાખવાનું છે, બરાબર પેસ્ટ ટાઈપનું બનાવી નાખવાનું છે. પછી આ જે તલ છે એની ઉપર ખાલી લગાવવાનું છે, ઘસવાનું નથી, કોઈ પણ પ્રકારનું કાંઈ તમારે બીજી કાંઈ કરવાની નથી, એને માત્ર ને માત્ર એની ઉપર ખાલી લગાવવાનું છે. હવે આ જે પેસ્ટ આપણે બનાવી છે એને લગાવવી કઈ રીતે આપણે જાણી લઈએ. તો એક દીવાસળીની એક સળી લેવાની છે. આ જે પેસ્ટ છે એની અંદર બરાબર બોળી અને જ્યાં તલ છે એની ઉપર ખાલી એક ટપકું કરવાનું છે. આજુબાજુની જે સ્કીન છે ત્યાં ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. માત્ર ને માત્ર જે તલ છે એની ઉપર જ આ જે પેસ્ટ છે એનું માત્ર ટપકું કરવાનું છે. 15 મિનિટ રહેવા દેવાનું એટલે સુકાઈ જશે. સુકાઈ જાય પછી એને વોશ કરી નાખવાનું. અઠવાડિયું તમે આ પ્રમાણે દેશી ઉપચાર કરશો એટલે જે તમને તલ અણગમતા છે, નથી ગમતા, એ તલ તમે આરામથી દૂર કરી શકશો. તેમ છતાં જો કાંઈ ઇરિટેશન જેવું લાગે તો પછી તમે આ પ્રયોગ બંધ કરી શકો છો. સર્વ જીવને માતાજી સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના. જય માતાજી.